નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ડિગ્રીમાં બે વ્યક્તિની સરખામણી વાળા વાક્યો જોયા હતા. આજે આપણે વધુ વ્યક્તિની સરખામણી વાળા વાક્યો આપ્યા હોય એમાં સુપરલેટિવ ડિગ્રીમાં બે ટાઈપના વાક્યો છે, એના ઉપરથી તમે વાક્યોમાં કયા ચેન્જીસ થાય છે તે ખાસ ધ્યાન રાખજો, કારણ કે એ ચેન્જીસના આધારે જ તમે આગળ કોઈ પણ વાક્ય સરળતાથી કરી શકશો. સુપરલેટિવ ડિગ્રીમાં બે પ્રકારના વાક્યો હોય છે, એક છે વન ઓફ વાળું વાક્ય અને એક વન ઓફ ન હોય તેવું વાક્ય. એટલે સૌથી પહેલા તમારે એ જોવાનું કે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ આપેલું છે કે નથી. જેમ કે આ વાક્ય આપણે જોઈએ, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ, એટલે ઈએસટી વાળું રૂપ અને ધ આપ્યું છે, એટલે આપણને એ ખબર પડી ગઈ કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે અહીં વાક્યમાં વન ઓફ ક્યાંય આપેલું નથી, લોંગેસ્ટ પછી અહીં વન ઓફ આપેલું હોય એવું એક વાક્ય આવે અને એક વન ઓફ વગરનું. જેમ કે આ બીજું વાક્ય છે, દર્શન ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય, વન ઓફ ધ, તો અહીં વન ઓફ આપેલું હોય એવું વાક્ય છે. એટલે પહેલા મગજમાં એ ક્લિયર કરજો કે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ વગરનું વાક્ય અને વન ઓફ વાળું વાક્ય હોય. તો સૌથી પહેલા વન ઓફ વગરનું વાક્ય હોય એનું આપણે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી બનાવીએ તો ત્યારે કયા ચેન્જ થશે ધ્યાન રાખજો. સૌથી પહેલા તો ધ નર્મદા ઇઝ એમના એમ લખીશું, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. સુપરલેટિવમાંથી કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ ત્યારે, હવે સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ આવશે નહીં, એના જગ્યાએ આપણે અહીં ઈએસટીના જગ્યાએ કયું રૂપ મૂકીએ છીએ, તો ઈઆર વાળું રૂપ મૂકીએ છીએ, એટલે લોંગેસ્ટના જગ્યાએ શું આવશે, લોંગર ધેન. વિદ્યાર્થી મિત્રો, તમને મેં નિયમો ખાસ તૈયાર કરવાનું કહ્યું હતું, ગયા લેક્ચરમાં તમે નિયમ તૈયાર કર્યા હશે તો ખબર હશે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર વાળું રૂપ અને ધેન આવશે, તો લોંગર ધેન. હવે ખાસ શબ્દ, તમારે જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ વગરનું વાક્ય હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર શબ્દ મૂકવામાં આવે. આપણે ત્યારે પણ વાત કરી હતી કે એની અધર અને મેની અધર શબ્દો મૂકવામાં આવે, તો અહીં એ તૈયાર કરવું પડશે કે એની અધર ક્યારે આવશે, વન ઓફ વગરના વાક્યોમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર શબ્દ આવે. હવે એની અધર પછી શું મૂકવાનું, તો અહીં જે નામ હોય એ નામ એમના એમ, અને એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે કે અહીં નામ એક વચનમાં હશે, રિવર છે રિવર્સ નથી, એટલે રિવર ઇન ગુજરાત. ધ નર્મદા ઇઝ ધ અહીં નીકળી જશે, લોંગેસ્ટનું લોંગર થશે, ધેન પછી કયો શબ્દ મૂકવાનો છે, એની અધર રિવર ઇન ગુજરાત. હવે આ કમ્પેરેટિવ ડિગ્રીનું, એની અધર વાળું કમ્પેરેટિવ ડિગ્રીનું કે વન ઓફ વગરનું સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય એમાંથી આપણે જ્યારે પોઝિટિવ ડિગ્રી બનાવીએ તો પોઝિટિવ ડિગ્રીની વાક્યની શરૂઆતમાં નો અધર શબ્દ આવશે. એમાં પણ આપણે જોયું હતું કે નો અધર અને વેરી ફ્યુ વાળા આવે, તો તમારે આ તૈયાર કરવું પડે કે નો અધર ક્યારે આવે વન ઓફ વગરના વાક્યમાં. વન ઓફ વગરના વાક્યમાં એની અધર કમ્પેરેટિવમાં આવે અને નો અધર પોઝિટિવ ડિગ્રીમાં આવે. હવે એવું વિચારવાનું છે કે પાછળથી આ આખું વાક્ય આપણે આગળ લાવીએ છીએ અને એનીના જગ્યાએ આપણે નો શબ્દ મૂકીએ છીએ, તો નો અધર રિવર ઇન ગુજરાત, નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ. હવે નો અધર એટલે પોતે જ નકાર સૂચવે છે, એટલે પોઝિટિવ ડિગ્રીમાં આપણે સો એઝનો ઉપયોગ કરવો પડશે. એ પણ આપણને ખબર છે કે નકાર હોય તો સો એઝ આવે, નહીં તો એઝ એઝ આવે અને વચ્ચે વિશેષણનું મૂળ રૂપ આવે, તો અહીં આપણે શેનો ઉપયોગ કરશું, સો એઝ, એટલે કે નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. તો આ વન ઓફ વગરના વાક્યોની વાત થઈ જેમાં કમ્પેરેટિવમાં એની અધર આવે, પોઝિટિવમાં નો અધર આવે અને નામનું એક વચન આવે, નામનું એક વચન આવે. હવે આપણે વન ઓફ વાળા વાક્યની વાત કરીએ, જેમ કે દર્શન ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયસ, અહીં શું આપ્યું છે, નામનું બહુવચન. વન ઓફ આપ્યું હોય ત્યારે નામનું બહુવચન વપરાય, ઇન ધ ક્લાસરૂમ. હવે એનું કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ તો દર્શન ઇઝ શબ્દ લખીશું, દર્શન ઇઝ શબ્દ આપણે એમના એમ લખીશું. હવે વન ઓફ શબ્દ કાઢી નાખવો, વન ઓફ શબ્દ આપણે રાખવાનો નથી, એટલે વન ઓફ ધ આખે આખું નીકળી જશે, પછી ઈએસટી વાળા રૂપના જગ્યાએ ઈઆર વાળું રૂપ આવશે, ક્લેવરર ધેન, ક્લેવરર ધેન. હવે જેમ અહીં એની અધર શબ્દ વપરાતો હતો એમ અહીં કમ્પેરેટિવ ડિગ્રીમાં મેની અધર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે મેની અધર પછી નામનું બહુવચન, મેની અધર બોયસ ઇન ધ ક્લાસરૂમ, મેની અધર બોયસ ઇન ધ ક્લાસરૂમ.
હવે એનું જો પોઝિટિવ ડિગ્રી બનાવવું હોય તો પોઝિટિવ ડિગ્રીમાં તમારે શું ધ્યાન રાખવાનું છે જેમ અહીં નો અધર થી શરૂઆત થતી હતી એમ વન ઓફ વાળા વાક્યમાં વેરી ફ્યુ થી શરૂ થાય વન ઓફ વાળા વાક્યમાં વેરી ફ્યુ થી શરૂ થાય તો વેરી ફ્યુ બોયસ અહીં પણ નામનું બહુવચન તો વેરી ફ્યુ બોયસ ઇન ધ ક્લાસરૂમ હવે આ બહુવચન હોવાથી આપણે અહીં ઇઝ ના જગ્યાએ આર નો ઉપયોગ કરીશું એટલે વેરી ફ્યુ બોયસ ઇન ધ ક્લાસરૂમ આર હવે અહીં સો એઝ આવશે કે એઝ એઝ તો પેલામાં નો અધર હતું એટલે નકાર સૂચવતું હતું અહીં તો વેરી ફ્યુ છે એટલે આપણે એઝ એઝ શબ્દ મૂકીશું એઝ વિશેષણનું મૂળ રૂપ એઝ દર્શન આ નિયમ સાથે તમે બે ટાઈપ સમજી લો તો કોઈ પણ ડિગ્રીનું વાક્ય તમને ઇઝીલી આવડી જાય હવે આપણે તેની એક્સરસાઇઝ જોઈ લઈએ તો અહીં સૌથી પહેલા તમારે વાક્ય આપ્યું છે એ વાક્ય કઈ ડિગ્રીનું છે એ ચેક કરવાનું તો તમને અહીં ધ આપ્યું છે અને બ્યુટીફુલની આગળ મોસ્ટ આપ્યું છે એટલે તમને ખબર પડી ગઈ કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે સૌ પ્રથમ કાર્ય કઈ ટાઈપનું વાક્ય છે સુપરલેટિવ ડિગ્રી તો ખબર પડી ગઈ હવે સુપરલેટિવ ડિગ્રીમાં બે પ્રકારના વાક્યો હતા વન ઓફ વાળું અને વન ઓફ વગરનું તો આ પહેલી ટાઈપનું વાક્ય છે આમાં વન ઓફ આપ્યું નથી તો એનું કમ્પેરેટિવ ડિગ્રી આપણે જ્યારે બનાવીશું એટલે સૌથી પહેલા તો ધ પીકોક ઇઝ હવે ધ શબ્દ નીકળી જશે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોસ્ટના જગ્યાએ મોર બ્યુટીફુલ લાગશે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોસ્ટના જગ્યાએ મોર બ્યુટીફુલ ધેન હવે વન ઓફ વગરના વાક્યમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં કયો વર્ડ મૂકીએ છીએ એની અધર બર્ડ તો આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય થઈ ગયું હવે આનું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું હોય તો પાછળથી આપણે આગળ વાક્ય લાવીશું એની અધર બર્ડના જગ્યાએ વન ઓફ વગરના વાક્યમાં સેના વડે બનશે નો અધર બર્ડ ઇઝ હવે સો ઉપયોગ કરીશું અને એઝ ઉપયોગ કરીશું સો બ્યુટીફુલ એઝ ધ પીકોક ચલો હવે આ બીજું વાક્ય જોઈએ તો બીજા વાક્યમાં નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ દર્શન આ વાક્ય સૌથી પહેલા તો કયા ટાઈપનું છે તો સો અને એઝ આપ્યું છે એટલે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં છે હવે પોઝિટિવ ડિગ્રીમાંથી આપણે પોઝિટિવ ડિગ્રીમાં છે એ તો ખબર પડી ગઈ એમાંથી આપણે કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું હોય વાક્ય તો શરૂઆત આપણે પાછળથી કરવી પડશે દર્શન આગળ લાવવું પડશે એટલે દર્શન ઇઝ પહેલા લખીશું દર્શન ઇઝ હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણનું ઈઆર વાળું રૂપ અને ધેન આવશે એટલે ક્લેવરર ધેન નો અધર પોઝિટિવ ડિગ્રીમાં હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું હોય એ આપણે તૈયાર કરવાનું છે એની અધર પછી બોય ઇન ધ ક્લાસ ચલો હવે આનું આપણે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું છે તો આપણે દર્શન ઇઝ તો લખીશું દર્શન ઇઝ સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવશે વિશેષણનું ઈઆર વાળું રૂપ આવશે ક્લેવરેસ્ટ ધેન શબ્દ તો નીકળી જશે એની અધર શબ્દ બી નીકળી જશે ડાયરેક્ટ શું આવશે ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ હવે આપણે છેલ્લું વાક્ય જોઈએ કલકત્તા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા હવે આ વન ઓફ ધ બિગેસ્ટ આપ્યું એટલે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ વાળું વાક્ય આપેલું છે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ વાળું તો એનું પોઝિટિવ ડિગ્રી અને પહેલા કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે શું લખીશું કલકત્તા ઇઝ વન ઓફ શબ્દ નીકળી જશે ધ શબ્દ નીકળી જશે બિગર ધેન હવે અહીં એની અધરના જગ્યાએ આપણે કયો શબ્દ વાપરીશું મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા હવે આનું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપણે બનાવવું છે તો પોઝિટિવ ડિગ્રીમાં આનું વાક્ય આપણે બનાવવું હોય તો અહીં વન ઓફ વાળું વાક્ય છે એટલે પોઝિટિવ ડિગ્રીમાં શેનાથી બનાવીએ છીએ વેરી ફ્યુ પાછળથી લઈશું આપણે મેની અધરના જગ્યાએ વેરી ફ્યુ સિટીઝ ઓફ ઇન્ડિયા સિટીઝ બહુવચન જ રાખીશું હવે આર લખીશું કારણ કે
वेरी फ्यू सिटीज बहुवचन छे એટલે અહી आर शब्द લખીશું आर एज बिग एज આવશે કારણ કે પોઝિટિવ ડિગ્રી માં હકાર વાક્ય છે एज बिग एज કલકત્તા વિદ્યાર્થી મિત્રો તમારે 11 12 સાયન્સ અને કોમર્સ બંનેમાં ડિગ્રીનો એક વાક્ય ગમે તે જગ્યાએ 100% પૂછાય છે